નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 8 માં પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે થોડી માહિતી મેળવી. પહેલા સમપ્રમાણ. સમપ્રમાણ એટલે જ્યારે એક રાશિના મૂલ્યમાં વધારો થાય ત્યારે બીજી રાશિના પણ મૂલ્યમાં વધારો થાય, અથવા જો એક રાશિના મૂલ્યમાં ઘટાડો થાય ત્યારે બીજી રાશિના મૂલ્યમાં ઘટાડો થાય, ત્યારે આ બંને રાશિ વચ્ચે સમપ્રમાણ છે તેવું કહી શકાય. જેનું એક સાદું ઉદાહરણ જોવું હોય તો એક પેનની કિંમત 5 રૂપિયા હોય તો 10 પેનની કિંમત કેટલી થાય? તો સ્વાભાવિક છે, તમે તરત બોલશો કે 50 રૂપિયા થાય. અહીં શરૂઆતમાં એક પેનની વાત હતી જે વધીને 10 પેનની થઈ, તો તેવી રીતે સામે એક પેનની કિંમત જે 5 રૂપિયા થઈ એ વધીને 50 રૂપિયા થઈ ગઈ. એનો મતલબ કે પેનની સંખ્યામાં જો વધારો કરવામાં આવ્યો તો સામે ચૂકવવી પડતી જે રકમ છે એના મૂલ્યમાં પણ વધારો થયો. આમ પેનની સંખ્યા તથા ચૂકવવી પડતી રકમ બંને વચ્ચે સમપ્રમાણનો સંબંધ રહેલો છે. હવે આપણે તેનું એક ઉદાહરણ જોઈએ. અહીં 5 કિલોગ્રામ ખાંડનો ભાવ ₹210 છે, તો 12 કિલોગ્રામ ખાંડની કુલ કિંમત શોધવાની છે. અહીં કિલોગ્રામ 5 છે શરૂઆતમાં, જે વધીને અહીંયા 12 થઈ ગયા છે. તો ભાવ પણ સ્વાભાવિક છે કે જે 210 છે એના કરતાં વધશે, કારણ કે કિલોગ્રામની સંખ્યા વધી છે માટે રૂપિયાનું મૂલ્ય પણ વધશે. માટે સમપ્રમાણના નિયમ પ્રમાણે જોઈએ કિલોગ્રામ અને રૂપિયા. જો 5 કિલોગ્રામ ખાંડનો ભાવ ₹210 અહીંયા આપેલો છે આપણને, તો 12 કિલોગ્રામ ખાંડનો ભાવ કેટલો? અહીં આપણે સમપ્રમાણ માટે એક સાદું સૂત્ર તારવીને રાખીશું જેથી ભૂલ ના પડે. અહીં આપણે એ, બી, સી અને ડી બે રાશિના 4 મૂલ્યને આવી રીતે લખીએ છીએ. અહીં સમપ્રમાણ હોવાથી ડીનું મૂલ્ય એ હંમેશા બી ગુણ્યા સી છેદમાં એ, આ સૂત્ર ઉપરથી જ મેળવી શકાય. માટે ડી બરાબર અહીં બી એટલે 210, સી એટલે 12 અને એ એટલે 5. અહીં 210 ને 5 વડે ભાગતા જવાબ આવશે 42. માટે ડી બરાબર 42 ગુણ્યા 12. અહીં આપણે 42 અને 12 નો ગુણાકાર કરીશું માટે કિંમત આવશે 504. આમ 12 કિલોગ્રામ ખાંડની કિંમત ₹504 થશે. બરોબર. હવે એક કોયડો તમારા માટે છે. જો 1 ડઝન નોટબુકની કુલ કિંમત ₹540 હોય તો 30 નોટબુકની કુલ કિંમત કેટલી થશે? વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા જોઈએ. જો એક રાશિના મૂલ્યમાં વધારો થાય ત્યારે બીજી રાશિના મૂલ્યમાં ઘટાડો થાય, અથવા એક રાશિના મૂલ્યમાં ઘટાડો થાય ત્યારે બીજી રાશિના મૂલ્યમાં વધારો થાય, ત્યારે આ બંને રાશિ વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે તેવું કહી શકાય. જેનું એક ઉદાહરણ સમજવું હોય તો મારા જોડે 20 ચોકલેટ હોય અને મારે 10 છોકરાઓને આપવાની છે. અહીં દરેક છોકરાને 2 ચોકલેટ મળશે, પણ જો છોકરાઓની સંખ્યા 10 ને બદલે 20 હોય તો દરેક છોકરાને મળતી ચોકલેટ 1 થઈ જશે. એટલે કે શરૂઆતમાં જે 10 છોકરાઓ હતા એની સંખ્યા વધીને 20 થઈ ગઈ, એટલે કે બાળકોની સંખ્યામાં વધારો થયો. ત્યારે બાળકોને મળતી ચોકલેટ, જે શરૂઆતમાં દરેક બાળકને 2 ચોકલેટ મળતી હતી, જે તેની જગ્યાએ અત્યારે દરેક બાળકને 1 ચોકલેટ મળે છે. એટલે કે બાળકોની સંખ્યા વધી,
તો દરેક બાળકની મળતી ચોકલેટની સંખ્યામાં ઘટાડો થયો. આમ આ બંને એટલે કે બાળકોની સંખ્યા તથા બાળકોને મળતી ચોકલેટ બંને વચ્ચેનો સંબંધ એ વ્યસ્ત પ્રમાણ છે. તેનું હવે આપણે એક ઉદાહરણ જોઈએ. અહીં એક કારખાનું બનાવવા માટે 15 વ્યક્તિઓ 60 દિવસનો સમય લે છે. જો આ જ કારખાનું બનાવવા માટે બીજા 15 વ્યક્તિઓ ઉમેરાય તો કેટલા દિવસમાં બની જશે? અહીં એક જ કારખાનું છે, જે શરૂઆતમાં બનાવવા માટે જો 15 વ્યક્તિઓ તે કારખાનું બનાવવાનું શરૂ કરે તો 60 દિવસ જેટલો સમય લે છે. હવે આ 15ની જોડે બીજા 15 વ્યક્તિઓ ઉમેરાય છે, એટલે હવે ટોટલ 30 વ્યક્તિઓ જો આ કારખાનું બનાવશે તો કેટલા દિવસમાં પૂર્ણ થશે તે હવે ગણીએ. અહીં એક રાશિ એટલે કે વ્યક્તિઓની સંખ્યામાં વધારો થાય છે માટે જે સમય કારખાનું બનાવવા માટે લાગે તેમાં ઘટાડો થશે, માટે વ્યસ્ત પ્રમાણ છે. હવે આ દાખલાને વ્યસ્ત પ્રમાણના સૂત્ર અનુસાર કેવી રીતે ગણી શકાય તે જોઈએ. શરૂઆતમાં 15 વ્યક્તિઓ 60 દિવસ સમય લે છે, એટલે 15 વ્યક્તિઓ 60 દિવસનો સમય છે. હવે બીજા 15 વ્યક્તિઓ એટલે કે 15 વત્તા 15 એટલે હવે કારખાનામાં 30 વ્યક્તિઓ કામ કરશે તો કેટલા દિવસ લાગશે? અહીં ફરીથી સમપ્રમાણની જેમ આપણે વ્યસ્ત પ્રમાણમાં પણ એ બી સી અને ડી. અહીં વ્યસ્ત પ્રમાણ હોવાથી ડીનું સૂત્ર એટલે કે ડીની કિંમત એ ગુણ્યા બી છેદમાં સી થશે. સમપ્રમાણ કરતાં વ્યસ્ત પ્રમાણમાં સૂત્રમાં થોડો ફેરફાર છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે વ્યસ્ત પ્રમાણમાં ડીની કિંમત એ ગુણ્યા બી છેદમાં સી. અહીં એની કિંમત 15, બીની કિંમત 60, છેદમાં સીની કિંમત 30. 0 0 ઉપર નીચે ઉડી જશે, માટે 15 × 6 / 3. આપણે જાણીએ છીએ કે 3ના ઘડિયામાં 15 × 3 = 15 એટલે કે 5 × 6, માટે 6 × 5 = 30 એટલે કે ડીની કિંમત 30 આવી છે. એટલે જો બીજા 15 વ્યક્તિઓ કારખાનું બનાવવા માટે જોડાય તે 30 દિવસમાં પૂર્ણ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તમને એક વ્યસ્ત પ્રમાણ માટે દાખલો જાતે ગણવા માટે હું તમને એક કોયડો આપું છું. તમારે તે કોયડો તમારે જાતે ગણવાનો છે. કેટલીક ચોકલેટને 100 વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચતા દરેક વિદ્યાર્થીને 4 ચોકલેટ મળે છે. જો વિદ્યાર્થીઓની સંખ્યા બીજી 100 વધી જાય તો દરેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ મળશે? જરા વિચારીને જવાબ આપજો. બહુ જ બુદ્ધિ માગી લે તેવો પ્રશ્ન છે. અહીં સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના કેટલાક મહત્વના મુદ્દાઓનું આપણે પુનરાવર્તન કર્યું. આ જ મુદ્દાઓનું દ્રઢીકરણ કરવા માટે તમે પાઠ્યપુસ્તકમાં આપેલા કેટલાક દાખલાઓનો મહાવરો ઘરે કરી શકો છો. નમસ્કાર મિત્રો, 8મા ધોરણમાં ગણિતમાં આજે આપણે પ્રકરણ 14 અવયવીકરણ વિશે થોડું પુનરાવર્તન કરીએ. આપણે સંખ્યાના અવયવો પાડતા તો શીખ્યા છીએ, બૈજિક પદાવલીઓના પણ આપણે અવયવો પાડતા હોઈએ છીએ. એની આપણે રીતો આજે જરા જોઈ લઈએ. બૈજિક પદાવલીના અવયવો જોઈએ આપણે. એક પદાવલી જોઈએ આપણે, 5xy. તેમાં આપણને 5x અને y દેખાય છે, તો આખું એક જ પદ છે. પણ જ્યારે આપણે અવયવ સ્વરૂપે લખીએ ત્યારે એને 5
ગુણ્યા એક્સ ગુણ્યા વાય સ્વરૂપે લખતા હોઈએ છીએ. અહીં આપણે એક બાબતનું ધ્યાન રાખીએ કે એક એ કોઈપણ સંખ્યાનો અવયવ છે, પણ જ્યારે આપણને ખાસ જરૂરિયાત હોય ત્યારે જ આપણે અવયવ તરીકે તેનો ઉપયોગ કરીશું. બૈજિક પદાવલીમાં પદો એ અવયવના ગુણાકારના રૂપમાં હોય છે. જેમ કે એક પદાવલી જોઈએ, આ પદાવલીમાં બે પદો છે, 5xy અને 9. આ બંને પદોના આપણે અવયવ મેળવીએ. 5xy બરાબર 5 × x × y. બીજું પદ છે એ 9 છે, એ સંખ્યા છે અને એના અવયવ આપણે સૌ જાણીએ છીએ, તે છે 3 × 3. હવે અવયવીકરણ એટલે શું એની જરા વ્યાખ્યા આપણે ફરીથી જોઈ લઈએ. બૈજિક પદાવલીઓને તેમના અવયવ સ્વરૂપે લખવું એટલે તેનું અવયવીકરણ. ફરીથી એકવાર જોઈ લઈએ, બૈજિક પદાવલીઓને તેમના અવયવ સ્વરૂપે લખવું એટલે તેનું અવયવીકરણ. આ અવયવ તરીકે કોઈ સંખ્યા, બૈજિક ચલ અથવા તો બૈજિક પદાવલી પોતે પણ હોઈ શકે. જેમ કે 3xy, 5x² y, 2x(y)² 5x(x+1), (y)² 2. આવી ઘણી બધી પદાવલીઓના અવયવ આપણે જોઈ ગયા છીએ. હવે પદાવલીના અવયવ મેળવવાની સામાન્ય અવયવની રીત જોઈએ. એક પદાવલી લઈએ આપણે, 2x+4. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે બે પદો આપેલા છે, 2x અને 4. આપણે એક પદાવલી લઈ તેને અવિભાજ્ય અવયવના રૂપમાં લખીએ. 2x ના અવયવ આપણને મળે છે 2 અને x, એ બંનેને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. બીજું પદ છે 4, 4ના 2 અવયવ મળે છે, 2 × 2. હવે આખી પદાવલીના અવયવ આપણે લખીએ, 2x+4 (2×x)(2×2). હવે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે લાલ અક્ષરે દેખાય છે આ બંને અવયવો આપણા માટે સામાન્ય અવયવો છે. હવે આ બંનેમાંથી 2ને સામાન્ય લઈ આપણે અવયવો મેળવીએ. તેથી 2x+4 (2) આપણે સામાન્ય લઈ લીધા, બંને કૌંસમાંથી 2 નીકળી ગયા. હવે કૌંસની અંદર x+2, એટલે કે 2x+4 એ પદાવલીના અવયવ 2 × x+2 મળે. હવે આ જ રીતે બીજી કેટલીક પદાવલીઓ છે કે જેના સામાન્ય અવયવ મેળવવા માટે આપણે થોડીક કસરત કરવી પડે. કસરત એટલે કે એ પદોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવા પડે. હવે એ પદાવલીઓનું એક ઉદાહરણ જોઈએ. આપણી સામે એક પદાવલી આપેલી છે, 2xy+3 (2y) (3x). આ સ્વરૂપે આપવામાં આવેલ પદાવલીનું અવયવીકરણ સીધે સીધું સરળ બનતું નથી. આપણે જોઈ શકીએ છીએ કે અહીં 4 પદો આપેલા છે. પહેલું અને બીજું પદ, આ બંને પદમાં કોઈ પણ અવયવ આપણને સામાન્ય દેખાતો નથી. તે જ રીતે ત્રીજા અને ચોથા પદમાં પણ આપણને એક પણ અવયવ સામાન્ય મળતો નથી. તો શું કરીશું મિત્રો? હવે આપણે પદો ગોઠવી અને એ રીતે પદાવલી બનાવીએ કે જેથી આપણને પાસ પાસેના 2 પદોમાંથી આપણને સામાન્ય અવયવો મળી રહે. જોઈએ મિત્રો, આ પદાવલીના અવયવ મેળવવા આપેલા પદોના સ્થાનમાં આપણે ફેરફાર કરીએ તો પ્રથમ પદ 2xy+, બીજા પદ તરીકે આપણે જે છેલ્લું પદ છે 3x, એને આપણે આગળ લાવીએ છીએ. મિત્રો, અહીંયા આપણે ધ્યાન રાખીએ કે જ્યારે પણ આપણે પદોની પુનઃ ગોઠવણી કરીએ ત્યારે પદ હંમેશા તેની નિશાની સાથે આવતું હોય છે. અહીં અંતિમ પદ જે 3x છે એની નિશાની ધન છે, તો એ પણ ધન નિશાની સાથે આવે છે. તો અહીંયા આપણે એને બીજા નંબરે મૂકીએ છીએ. તો 2xy+3x+2y, 2yનું સ્થાન આપણે બદલતા નથી. બીજા નંબરે જે 3 છે એ 3 હવે આપણે છેલ્લા નંબરે લઈ જઈએ છીએ, એટલે કે ચોથું પદ આપણને મળશે (+3). ફરીથી આપણે પદાવલી જોઈ લઈએ, 2xy+3x+2y+3. હવે મિત્રો, આપણે જોઈ શકીએ કે આ જે ગોઠવણી થઈ એમાં પ્રથમ બે પદ
એમાંથી આપણને સામાન્ય અવયવ મળશે અને બીજા બે પદ એમાંથી પણ આપણને સામાન્ય અવયવ મળી રહેશે. પદોની પુનઃ ગોઠવણી દ્વારા આપણને આ બે જૂથ જોવા મળ્યા. એ બંને જૂથ છે 2xy + 3x અને બીજું જૂથ 2y + 3. હવે પ્રથમ બે પદો એમાંથી આપણે સામાન્ય અવયવ મેળવીએ અને એના પછીના બે પદો એમાંથી આપણે સામાન્ય અવયવ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં એના અવયવો પાડીએ. 2xy ના અવયવ 2x + y + 3x ના અવયવ 3x + બીજા કૌંસમાં 2y + 1 + 3x1. અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે પ્રથમ કૌંસમાં આપણને બે પદો જોવા મળે છે. એ બંને પદમાં સામાન્ય અવયવ આપણને એક્સ દેખાય છે. એ જ રીતે બીજા કૌંસમાં પણ બે પદો આપેલા છે અને બંનેમાં સામાન્ય અવયવ તરીકે આપણે એક જોઈ શકીએ છીએ. તો એ રીતે પ્રથમ બે પદમાંથી એક્સ સામાન્ય લેતા કૌંસમાં 2y + 3, બીજા બે પદોમાંથી એક સામાન્ય લેતા કૌંસની અંદર 2y + 3 આપણને મળે છે. હવે આપણને કુલ બે પદો મળે છે. બંને પદમાંથી જે કૌંસવાળો વિભાગ છે એ આખો આપણે સામાન્ય અવયવ તરીકે લઈએ તો આપણને એના અવયવો મળી જાય. એટલે સામાન્ય અવયવ તરીકે આપણે 2y + 3 આખો કૌંસ લઈશું. એ કૌંસ લેતા કૌંસમાં 2y + 3, કૌંસની અંદર x + 1, એ આપણને આપેલી પદાવલીનું અવયવીકરણ મળ્યું કહેવાય. જોયું ને મિત્રો, આપણે બે રીતે પદાવલીઓના અવયવ મેળવતા શીખ્યા. હવે એક ત્રીજી રીત છે કે જે નિત્યસમની રીત છે. આપણી પાસે 3 નિત્યસમો છે. 3 નિત્યસમોનો ઉપયોગ કરી આપણે જુદા જુદા પ્રકારની પદાવલીઓના અવયવો મેળવી શકીએ. તો આપણે નિત્યસમો જોઈએ. હવે નિત્યસમનો ઉપયોગ કરી આપણે અવયવીકરણ શીખીએ. આપણે 3 નિત્યસમો શીખ્યા છીએ. પહેલું a + b આખા કૌંસનો વર્ગ બરાબર a² + 2ab + b² એ જ રીતે બીજું નિત્યસમ a - b આખા કૌંસનો વર્ગ બરાબર a² - 2ab + b². ત્રીજું નિત્યસમ છે કૌંસમાં a + b ગુણાકાર બીજા કૌંસમાં a - b બરાબર આપણને મળે છે a² - b². આમાં ત્રણેય નિત્યસમોની રીત વિશે આપણે શીખ્યા છીએ. આ 3 નિત્યસમોનો ઉપયોગ કરી આપણે હવે અવયવીકરણ શીખીએ. એક ઉદાહરણ જોઈએ. x² + 8x + 16 અવયવ મેળવો. હવે આપણે જે 3 નિત્યસમો જોયા હતા એમાંથી પ્રથમ નિત્યસમ જે છે એ કંઈક આ પદાવલી જેવું આપણને દેખાય છે. તો પ્રથમ નિત્યસમ સાથે આપણી પદાવલીને સરખાવતા એ બરાબર આપણને એક્સ મળે છે અને બી બરાબર 4 મળે છે. હવે નિત્યસમ મુજબ a² + 2ab + b² એની જગ્યાએ શું મૂકીશું? આપણે એક્સ મૂકીશું. a² એટલે અહીંયા આવશે x² + 2ab એટલે 2 × એની જગ્યાએ એક્સ, બીની જગ્યાએ 4. આ 3નો ગુણાકાર વત્તા અંતિમ પદ તરીકે b² એટલે કે 4નો વર્ગ. ફરીથી જોઈએ મિત્રો, a² લેતા x² 2ab = એની જગ્યાએ એક્સ અને બીની જગ્યાએ 4 મૂકતા આ 3નો ગુણાકાર એટલે 2 × x × 4 અંતિમ પદમાં b = 4 લેતા 4નો વર્ગ. હવે એનું સાદુરૂપ આપતા x² + 2 × 4 એટલે કે 8x + 4નો વર્ગ એટલે કે 4 × 4 = 16. એમ કરીને આપણને x² + 8x + 16 આ પદાવલી આપણને મળી ગઈ, જે આપણી રકમ છે. હવે એને નિત્યસમ સાથે સરખાવતા શું મળશે? તો x² + 8x + 16 = a² એનો આખા કૌંસનો વર્ગ બરાબર એની જગ્યાએ એક્સ અને બીની જગ્યાએ 4 મૂકતા x + 4 આખા કૌંસનો વર્ગ. આ રીતને આપણને જવાબ મળે છે. તો મિત્રો, ઘણી બધી પદાવલીઓ એવી છે કે જેમાં આપણે નિત્યસમનો ઉપયોગ કરી
અવયવો મેળવી શકીએ છીએ। હવે મિત્રો સ્ક્રીન ઉપર આપણને ત્રણ પદાવલી દેખાય છે, એ ત્રણે ત્રણ પદાવલીઓના અવયવ તમારે જાતે તમારી નોંધપોથીમાં મેળવવાના છે। એમાં તમે આજે પુનરાવર્તનમાં જે કંઈ શીખ્યા એનો ઉપયોગ કરી અને આ પદાવલીઓના અવયવો મેળવવાનો પ્રયત્ન કરો। પહેલી છે 7x-42, બીજી પદાવલી 5x²y-15xy² અને ત્રીજી પદાવલી 4y²-12y+9। આભાર। નમસ્કાર મિત્રો, ધોરણ 8માં આજે આપણે જુદા જુદા આલેખ વિશે જોઈશું। આમ તો આલેખની જરૂરિયાત શા માટે ઊભી થઈ એની આપણે ચર્ચા કરીએ તો કહી શકીએ કે કોઈ પણ જો માહિતી હોય એને આપણે ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવી હોય ત્યારે આપણે જુદા જુદા પ્રકારના આલેખનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આલેખ વિશે આપણે સૌ શીખ્યા જ છીએ, થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ લંબ આલેખ। જો મિત્રો, લંબ આલેખનું બીજું નામ છે દંડ આલેખ। રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને આપણે લંબ આલેખ કહીએ છીએ, અંગ્રેજીમાં આપણે એને બાર ગ્રાફ કહીએ છીએ। આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે, એમાં સ્તંભની જાડાઈનું કોઈ જ મહત્ત્વ હોતું નથી એ આપણે સૌ જાણીએ છીએ। અહીં એક વિદ્યાર્થીએ સત્રાંત પરીક્ષામાં મેળવેલ ગુણ કોષ્ટકમાં દર્શાવેલ છે તેના આધારે લંબ આલેખ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ। એ વિદ્યાર્થીના 5 વિષયના ગુણ આપેલા છે, એ 5-5 વિષયના ગુણની રજૂઆત આપણે લંબ આલેખ દ્વારા કરીએ। જુઓ મિત્રો, ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી આ 5 વિષય ગુણની સરખામણી આપણે લંબ આલેખની મદદથી ખૂબ સારી રીતે કરી શકીએ છીએ અને માત્ર આલેખ જોવાથી જ આપણને ખબર પડી જાય કે આ વિદ્યાર્થી કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવે છે અને કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવે છે। તો ચાલો એક પ્રશ્ન તમને પૂછી લઉં, આ વિદ્યાર્થી કયા વિષયમાં સૌથી વધારે ગુણ મેળવે છે? બરાબર, તમે સાચા છો, એ વિદ્યાર્થી ગણિતમાં ખૂબ સારા ગુણ મેળવે છે। હવે દ્વિલંબાલેખ। તો દ્વિલંબાલેખની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આની અગાઉ આપણે જે ઉદાહરણ જોયું એમાં એક જ વિદ્યાર્થીના અલગ અલગ વિષયના ગુણની વાત હતી, પણ જો આવી કોઈ બે પ્રકારની સરખામણી આપણે એકસાથે કરવી હોય ત્યારે આપણે દ્વિલંબાલેખનો ઉપયોગ કરીએ છીએ। દ્વિલંબાલેખને આપણે ડબલ બાર ગ્રાફ કહીએ છીએ। એનું એક ઉદાહરણ જોઈ લઈએ। કોઈ એક શાળામાં ધોરણ 1-8માં ભણતા કુમાર અને કન્યાની સંખ્યાની માહિતી આપણને કોષ્ટકમાં દર્શાવેલ છે। આપણે સૌ જોઈ શકીએ છીએ કોષ્ટકમાં ધોરણ 1-8ના કુમાર અને કન્યાની સંખ્યા આપેલી છે। તેના આધારે આપણે આલેખ બનાવવો હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ જોઈએ। તો જુઓ મિત્રો, એક્સ અક્ષ પર આપણે ધોરણ લીધા છે, એક્સ અક્ષ એટલે કે આડી ધરી,
આડી ધરી પર આપણે ધોરણ 1-8 લીધા છે અને ઊભી ધરી એટલે કે વાય અક્ષ પર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લીધી છે. દરેક ધોરણમાં વિદ્યાર્થીની સંખ્યા એટલે કે કુમારની સંખ્યા અને કન્યાની સંખ્યા બંને આપણે અલગ રંગથી દર્શાવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે કુમારની સંખ્યા આપણે વાદળી રંગના સ્તંભથી દર્શાવેલ છે અને કન્યાની સંખ્યા લાલ રંગના સ્તંભથી દર્શાવેલ છે. મિત્રો આને ધ્યાનથી નિહાળો. એક તમને પ્રશ્ન પૂછી લઉં, 1-8 ધોરણમાં એવું કયું ધોરણ છે કે જેમાં કુમાર અને કન્યાની સંખ્યા એક સરખી છે? બરાબર જોજો. તમે સાચા છો. ધોરણ 6માં કુમાર અને કન્યા બંનેની સંખ્યા એક સરખી એટલે કે 20 છે. ખૂબ સરસ. ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ સ્તંભાલેખ. જ્યારે કોઈ માહિતી વર્ગીકૃત સ્વરૂપે આપેલ હોય ત્યારે એને આલેખમાં દર્શાવવા માટે આપણે સ્તંભાલેખનો ઉપયોગ કરીએ છીએ. સ્તંભાલેખને અંગ્રેજીમાં હિસ્ટોગ્રામ કહેવામાં આવે છે. સ્તંભાલેખ એ એક પ્રકારનો લંબાલેખ જ છે. તેમાં આપણે એક્સ અક્ષ પર વર્ગ અંતરાલ અને વાય અક્ષ પર આવૃત્તિઓ દર્શાવીએ છીએ. એના માટે આપણે આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ. જુઓ મિત્રો, એક ઉદાહરણ આપેલ છે. 8મા ધોરણના 50 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 80 ગુણની કસોટીમાંથી મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપેલ છે. તેના આધારે આપણે સ્તંભાલેખ બનાવવાનો છે. આવૃત્તિ વિતરણ પહેલાં સમજીએ. વર્ગ અંતરાલમાં આપણને 10-10 ગુણના વર્ગ અંતરાલ આપેલા છે. 0-10 ગુણ, 10-20 ગુણ, 20-30 ગુણ એમ કરીને 70-80 ગુણ એમ કુલ 8 વર્ગ અંતરાલ આપણને આપેલા છે. આનો અર્થ એવો થાય કે આપણે સ્તંભાલેખમાં 8 સ્તંભ દોરવાના થશે. હવે દરેક વર્ગ અંતરાલની આપણને આવૃત્તિ પણ નીચે આપેલી છે, તો એ વર્ગ અંતરાલને સાથે આવૃત્તિ જોઈએ. 0-10 ગુણ મેળવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 2 છે. તે જ રીતે 10-20 ગુણ મેળવવાવાળા બાળકોની સંખ્યા કેટલી છે? 3 છે. તો આ રીતે વર્ગ અંતરાલની સામે આવૃત્તિ આપણે સ્તંભાલેખમાં દર્શાવીએ એ આપણે ટેલિટોપ પર જોઈએ. જુઓ મિત્રો, અહીં આડી ધરી એક્સ અક્ષ છે, ઊભી ધરીએ વાય અક્ષ છે. એક્સ અક્ષ પર આપણે બાળકોના ગુણ દર્શાવવાના છે. ગુણ આપણને અંતરાલમાં આપેલા છે એટલે કે 0-10 ગુણ, 10-20 ગુણ, 20-30 ગુણ એ રીતે. અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે 1-2-3-4 એ રીતે લીધેલી છે. વાય અક્ષ પર જ્યારે પણ આપણે પ્રમાણમાં લઈએ ત્યારે આપણે આવૃત્તિનું અવશ્ય ધ્યાન રાખીશું. હવે આપણે જે ઉદાહરણ છે એ પ્રમાણે સ્તંભ બનાવતા જઈએ. 0-10માં આપણે 2 વિદ્યાર્થીઓ છે, તો 0-10 એટલે કે આટલા ગાળામાં આપણે 2 વિદ્યાર્થી સુધી અહીં સુધીનો સ્તંભ આપણે બનાવવાનો છે. તો આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી સ્તંભ બનાવીએ. સૌથી પહેલાં બિંદુ નક્કી કરી લઈએ. હવે ઊભી રેખા બનાવી દઈએ જેથી સ્તંભ જોઈ શકીએ આપણે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 0-10 અંતરાલમાં 2 વિદ્યાર્થીઓ છે એનો સ્તંભ આપણે તૈયાર કરી દીધો છે. આ જ રીતે આપણે 10-20, 20-30 એમ કરીને 70-80 સુધીના કુલ 8 સ્તંભ અહીંયા આગળ તૈયાર કરવાના છે. તો આપણે એ પણ કરી દઈએ. 10-20માં આપણી પાસે 3 વિદ્યાર્થીઓ છે, તો માપપટ્ટીની મદદથી આપણે બિંદુ નક્કી કરી દઈએ. સ્તંભાલેખમાં આપણે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે અહીં સ્તંભ સળંગ રાખવાના છે, એની વચ્ચે આપણે કોઈ જગ્યા રાખતા નથી. હવે ત્રીજો સ્તંભ છે. 20-30 વર્ગ અંતરાલ વચ્ચે 5 બાળકો છે, તો માપપટ્ટીની મદદથી આપણે બિંદુ નક્કી કરી લઈએ.
30થી 40 વચ્ચે 15 વિદ્યાર્થીઓ છે. તો વાય અક્ષ પર જ્યાં આગળ 15 આવે એની સામે આપણે બિંદુ અંકિત કરી અને સ્તંભ બનાવી દઈએ. ચાલીસથી 50ની વચ્ચે 10 વિદ્યાર્થીઓ છે. બિંદુ નક્કી કરી આપણે સ્તંભ બનાવતા જઈએ. પચાસથી 60ની વચ્ચે 8 બાળકો છે. બિંદુ નક્કી કરી આપણે સળંગ સ્તંભ બનાવતા જઈએ. 60થી 70ની વચ્ચે 4 બાળકો છે. અને છેલ્લો સ્તંભ 70થી 80 એમાં 3 વિદ્યાર્થીઓ છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે જેટલા અંતરાલ હતા એટલા સ્તંભ આપણે બનાવી દીધા છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે એવો કયો વર્ગ અંતરાલ છે કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ચાલો મિત્રો જવાબ આપો. તો તમે કહી શકશો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ 15 વિદ્યાર્થીઓ છે જે 30થી 40 ગુણની વચ્ચે છે. તો આનો અર્થ એવો થાય કે 30 ગુણથી 40 ગુણની વચ્ચે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગમાં સૌથી વધુ છે. ચાલો હવે બીજા આલેખ તરફ જઈએ. વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ. આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેના સંબંધને એક જ વર્તુળ પર જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે આપણે એને વર્તુળ આલેખ કહીએ છીએ. વર્તુળ આલેખનું એક ઉદાહરણ પણ જોઈ લઈએ. જુઓ મિત્રો, અહીંયા એક વર્તુળ આલેખ આપેલો છે. દિવસ દરમિયાન એક બાળક દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ કેટલા કલાક સુધી કરવામાં આવે છે એનો એક સુંદર ચાર્ટ આપેલો છે. બાળકના 24 કલાકના દિવસને અહીં કુલ 5 ભાગમાં વહેંચેલો છે. આપણે આને આધારે જોઈ શકીએ છીએ કે સૌથી વધુ સમય બાળક કઈ પ્રવૃત્તિમાં ગાળે છે. તો 8 કલાક જેટલો સમય બાળક ઊંઘવામાં પસાર કરે છે. એના પછી 6 કલાક જેટલો સમય એ નિયમિત રીતે શાળામાં પસાર કરે છે. 3 કલાક જેટલો સમય રમતગમત માટે, 3 કલાક જેટલો સમય અન્ય પ્રવૃત્તિ માટે અને લગભગ 4 કલાક જેટલો સમય તે ગૃહ કાર્ય કરવા માટે પસાર કરે છે. આવો વર્તુળ આલેખ મિત્રો તમે જોયો હશે. જ્યારે જ્યારે આપણે બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે એ પ્રકારની આખી સમજ આપવા માટે ન્યૂઝપેપરમાં પણ ઘણી વખત આ પ્રકારના વર્તુળ આલેખ આવતા હોય છે. હવે જોઈએ રેખીય આલેખ. નિશ્ચિત સમયગાળામાં સમયની સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા માટે રેખીય આલેખ વપરાય છે. રેખીય આલેખને આપણે લાઈન ગ્રાફ કહીએ છીએ. જો એક ઉદાહરણ જોઈએ. અહીં કોઈ એક દર્દીનું દર 4 કલાકે ડૉક્ટર દ્વારા માપેલ તાપમાનની વિગત દર્શાવેલ છે. તેને આપણે આલેખ સ્વરૂપે રજૂ કરવાનું છે. આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે 4 વખત એ દર્દીનું તાપમાન માપેલું છે. સવારે 6 વાગે, એના પછી 10 વાગે, એના પછી બપોરે 2 વાગે અને પછી છેલ્લે સાંજે 6 વાગે. આ 4 વખત માપેલા તાપમાનમાં શું ફેરફાર છે એ ફેરફાર પણ આપણે જોઈ શકીએ છીએ. પણ એને વધુ સારી રીતે સમજવા માટે આપણે રેખીય આલેખનો ઉપયોગ કરીએ. જુઓ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે દર્દીનું તાપમાન આલેખ સ્વરૂપે દર્શાવવાનું છે ત્યાં આગળ આપણે સમયને એક્સ અક્ષ પર લીધેલ છે અને તાપમાનને વાય અક્ષ પર લીધેલ છે. અહીં તાપમાન આપણને
अंश सेल्सियस में आपेल छे। आ आलेखनी एक विशेषता आपणे जोई शकीए छीए। जुओ मित्रों, अहींया आगळ आलेखमां वाय अक्षमां आपणे खांच जोई शकीए छीए। आनो अर्थ एवो थाय के अहीं आपणे तापमान जे दर्शावेल छे एनी शरूआत 30° સેલ્સિયસથી करेल छे। इतले के शून्य थी 30° वच्चेनो समयगाळो एनो समावेश आपणे आ खांचमां करी दीधेल छे। आपणने 30° पहेलाना तापमाननी जरूरियात आ आलेख माटे नहीं होवाथी आपणे अहीं 30° पहेलाना तापमान एटले के 30°થી ઓછા તાપમાન આપણે વાય અક્ષ પર અહીં દર્શાવેલ નથી। જો એવું કરવા જઈએ તો આલેખ બહુ મોટો બની જાય અને આપણે એક આલેખ પત્ર પર કદાચ એને ન પણ દર્શાવી શકીએ। તો એક સરળતા ખાતર જેટલા તાપમાનની જરૂર હોય, વાય અક્ષ પર જેટલા પ્રમાણમાં આપની જરૂર હોય એટલું જ તાપમાન આપણે દર્શાવીએ છીએ અને એના માટે આપણે આ ખાંચનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો ને કે અહીં એક્સ અક્ષ અને વાય અક્ષનું જ્યાં ઉગમ બિંદુ છે ત્યાં આગળ 0 છે, તો 0 થી 30 સુધી દર્શાવવા માટે આપણે આ ખાંચનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે તે દર્દીના ચારે વખત લીધેલા તાપમાનને આલેખ પત્ર પર દર્શાવીએ। સૌથી પહેલાં સવારે 6 વાગે જે આપણે તાપમાન માપ્યું એ 37°સેલ્સિયસ છે, એટલે કે વાય અક્ષ પર જ્યાં આગળ 37 આવે અને એક્સ અક્ષ પર 6mની રેખા, આ બંને રેખાઓ જ્યાં આગળ મળે ત્યાં આગળ આપણે બિંદુ અંકિત કરીએ। મિત્રો, વાય અક્ષ પર આપણે 37° જોઈ શકીએ છીએ। 30, 31, 32, 33, 34, 35, 36 અને 37 6mની ઊભી રેખા ઉપર જ મેં માપપટ્ટી મૂકેલ છે ત્યાં આગળ આપણે બરાબર કાળજીપૂર્વક બિંદુ અંકિત કરી દઈએ। તો પ્રથમ તાપમાનનું બિંદુ અંકિત થઈ ગયું છે। તેના પછી 10 વાગે જે તાપમાન માપ્યું એ 40°સેલ્સિયસ છે, તો માપપટ્ટી આપણે ખસેડી 10 am વાળી રેખા પર મૂકીએ અને વાય અક્ષ પર જ્યાં આગળ 40 આવે ત્યાં આગળ એ બિંદુ અંકિત કરી દઈએ। બીજું બિંદુ આપણને 40° પર મળેલ છે। હવે ત્રીજું તાપમાન માપ્યું છે બપોરે 2 વાગે, એ તાપમાન છે 38°સેલ્સિયસ, તો માપપટ્ટી ખસેડી 2 pm લખેલી રેખા પર મૂકીએ અને 38°સેલ્સિયસ જ્યાં આવે ત્યાં આગળ આપણે બિંદુ અંકિત કરી દઈએ। તો 3 બિંદુ મળી ગયા આપણને। હવે સાંજે 6 વાગે જે તાપમાન આપણને મળ્યું 35°સેલ્સિયસ, એ બિંદુ પણ આપણે અંકિત કરી દઈએ। માપપટ્ટી ખસેડી 6 pm લખેલી રેખા પર મૂકતા વાય અક્ષ પર જ્યાં આગળ 35° આવે ત્યાં આગળ આપણે બિંદુ અંકિત કરી દઈએ। જો મિત્રો, હવે આલેખ પત્ર પર આપણે 1, 2, 3 અને આ 4 બિંદુઓ જોઈ શકીએ છીએ। આ 4 બિંદુઓને એક સાથે આપણે જોડી દઈએ। અહીં આપણે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે પહેલા બિંદુને બીજા બિંદુ સાથે, બીજા બિંદુને ત્રીજા બિંદુ સાથે અને ત્રીજા બિંદુને ચોથા બિંદુ સાથે જોડવાથી આપણને ખ્યાલ આવે કે દર્દીના તાપમાનમાં કયા સમયે કયા પ્રકારની વધઘટ થઈ છે। ચલો આના પર એક પ્રશ્ન પૂછી લઉં। આ આલેખ દ્વારા તમે કહી શકશો કે કયા સમયે દર્દીનું તાપમાન સૌથી વધારે હતું? તમે કહી શકશો કે સૌથી વધુ તાપમાન સવારે 10 વાગે હતું અને એ છે 40°સેલ્સિયસ। હવે મિત્રો, આપણે નિર્દેશાંક સમજીએ। જોયું ને મિત્રો, આપણે કેટલા પ્રકારના આલેખ જોયા? તો લંબ આલેખ જોયો, દ્વિલંબ આલેખ જોયો, સ્તંભ આલેખ જોયો, વર્તુળ આલેખ જોયો અને રેખીય આલેખની પણ આપણે ચર્ચા કરી। હવે આપણે કાર્ટેજિયન પદ્ધતિ દ્વારા બિંદુનું સ્થાન કઈ રીતે નક્કી કરવું એ જોઈએ। નિર્દેશાંક, એને આપણે અંગ્રેજીમાં કોઓર્ડિનેટ્સ કહીએ છીએ। સમતલમાં કોઈપણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આડી રેખા એટલે કે એક્સ અક્ષ
અને ઊભી રેખા એટલે કે વાય અક્ષથી પ્રાપ્ત થતા બે માપનો ઉપયોગ કરી જે રીતે સ્થાન નક્કી કરવામાં આવે છે એ પદ્ધતિને કાર્ટેજિયન પદ્ધતિ કહેવામાં આવે છે. આપણે બિંદુ 4-5 ને આલેખ પત્ર પર દર્શાવીએ. અહીં આપણે ધ્યાન રાખીએ મિત્રો કે અહીં જે લખેલું છે બિંદુ 4-5 એનો અર્થ એવો થાય કે પહેલો જે અંક લખેલો છે 4 એ એક્સ અક્ષ અને બીજું જે લખેલું છે 5 એ આપણે વાય અક્ષ સંદર્ભે એને જોવાનું છે. તો જોઈએ મિત્રો ટેબલ ટોપ પર. જુઓ મિત્રો, આડી રેખા જે છે એ એક્સ અક્ષ છે એને આપણે દર્શાવી દઈએ. ઊભી રેખા જે છે એ વાય અક્ષ છે. બંને રેખાઓ એટલે કે બંને ધરીઓનું જ્યાં છેદબિંદુ છે તેને આપણે ઉગમ બિંદુઓ 0-0 કહીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ પર 0 પછી 1, 2, 3, 4, 5, 6 એમ 10 સુધી બિંદુ અંકિત કરેલ છે. એક્સ અક્ષ અનંત રેખા છે. આપણે જેટલી જરૂરિયાત હોય એટલા બિંદુઓ આપણે એના પર અંકિત કરતા હોઈએ છીએ. તે જ રીતે વાય અક્ષ પર 0 પછી 1, 2, 3, 4 એમ 10 સુધી બિંદુઓ આપણે અંકિત કરીએ છીએ. એક્સ અક્ષની જેમ જ વાય અક્ષ પણ અનંત રેખા છે. આપણે જેટલી જરૂરિયાત હોય તે પ્રમાણે આપણે વાય અક્ષ પર પણ બિંદુઓ અંકિત કરતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ નિર્દેશાંકની. આપણે બિંદુ 4-5 નો નિર્દેશ આલેખ પત્ર પર કરવાનો છે. 4 એ એક્સ અક્ષ સૂચવે છે અને 5 એ વાય અક્ષ સૂચવે છે. તો એક્સ અક્ષ પર જ્યાં આગળ 4 આવે ત્યાં આપણે બિંદુ અંકિત કરીએ. 1, 2, 3, 4. તેવી જ રીતે વાય અક્ષ પર જ્યાં આગળ 5 આવે ત્યાં આપણે બિંદુ અંકિત કરીએ. 1, 2, 3, 4 અને 5. હવે મિત્રો, આ બંને બિંદુઓમાંથી આપણે એક એક રેખા દોરવાની છે. એક્સ અક્ષને લંબ રેખા એટલે કે 4માંથી પસાર થતી આપણે રેખા દોરીએ. બીજી રેખા આપણે આડી રેખા દોરવાની છે જે વાય અક્ષને લંબ હોય. તો 5માંથી પસાર થતી રેખા આપણે દોરીએ. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે 4માંથી પસાર થતી રેખા અને 5માંથી પસાર થતી રેખા એ કોઈ એક બિંદુએ છેદે છે. તો આ જે છેદ બિંદુ છે એ આપણું બિંદુ છે. ત્યાં આગળ બિંદુ આપણને મળે છે 4-5. તો આ રીતે કાર્ટેજિયન પદ્ધતિની મદદથી આપણે સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન બે અક્ષની મદદથી નક્કી કરી શકીએ છીએ. જોઈને મિત્રો કેટલું સરળ છે. તમે ઘરે પણ આ કરી શકશો. આલેખપત્ર છે ને તમારી પાસે, તો આલેખપત્ર પર તમે 4 બિંદુઓ દર્શાવો. ચલો લખી નાખો. તો પહેલું બિંદુ 1-2, બીજું બિંદુ 6-3, ત્રીજું બિંદુ 2-8, ચોથું બિંદુ 5-7. આભાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 8 પ્રકરણ 16 સંખ્યા સાથે રમત એનું પુનરાવર્તન કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત આપણે એક કોયડાથી કરી. હવે હું તમને જે પ્રમાણે કહું એ પ્રમાણે તમારે સંખ્યા ધારવાની છે. હવે 2 અંકની એક સંખ્યા ધારો. તમે જે સંખ્યા ધારી છે તે સંખ્યાને ઉલટાવો. એટલે ધારો કે તમે 25 ધાર્યા હોય તો એને ઉલટાવો એટલે શું થશે? 52. તો હવે 2 સંખ્યા છે તમારી પાસે. એક તમારી ધારેલી સંખ્યા અને એક સંખ્યા કે જેમાં તમે અંકો ઉલટાવેલા છે. આ બંને સંખ્યાનો સરવાળો કરો. આ રીતે જે સંખ્યા મળી એને 11 વડે ભાગો. 11 વડે આ સંખ્યાને નિશેષ ભાગી શકાશે. તો એવું કઈ રીતે હું કહી શકું કે મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાશે? તો એના માટે આપણે સમજીએ
તમે ધારેલી બે અંકની સંખ્યા, આ સંખ્યાને આપણે આ રીતે લખીએ છીએ એ બી. હવે કોઈપણ બે અંકની સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે લખી શકાય એ યાદ કરો. બી એકમનો અંક છે, એ દશકનો અંક છે, એનું વિસ્તૃત સ્વરૂપ દસ એ વત્તા બી સ્વરૂપે મળે. ત્યાર પછી મેં તમને કીધું કે અંકો ઉલટાવો. અંકો ઉલટાવતા મળતી સંખ્યા બી એ છે, એનું વિસ્તૃત સ્વરૂપ કરીએ. તો એ આપણને મળશે દસ ગુણ્યા દશકનો અંક બી અને એક ગુણ્યા એકમનો અંક એ. હવે મેં તમને કીધું હતું કે આ બંનેનો સરવાળો કરો. દસ એ અને એ અગિયારે પ્લસ દસ બી અને બી અગિયાર બી. હવે આ સંખ્યાને આપણે ફરી એકવાર ધ્યાનથી જોઈએ તો આમાં અગિયાર સામાન્ય છે. અહીં એ પ્લસ બીના સરવાળાથી મળતી એક સંખ્યા છે, ગુણ્યા અગિયાર છે. મતલબ કે મળતી આખી સંખ્યા એ અગિયારનો ગુણિત છે. એટલે તમે જ્યારે છેલ્લી સંખ્યાને અગિયાર વડે ભાગી તો એને નિશેષ ભાગી શકાય. હવે આપણે બીજો એવો જ એક કોયડો જોઈએ. ફરી એકવાર બે અંકની એક સંખ્યા ધારો. હવે આ સંખ્યાના અંકોને ઉલટાવો. હવે આ બંને જે સંખ્યાઓ છે એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. હવે જે મળતી સંખ્યા છે એ નવ વડે વિભાજ્ય હશે જ, એટલે કે નવ વડે એને નિશેષ ભાગી શકાશે. એને ચેક કરો. તો આવું શા માટે થયું એ આપણે ફરી એકવાર વિસ્તૃત સ્વરૂપથી સમજીએ. તમે ધારેલી બે અંકની સંખ્યા હતી એ બી. વિસ્તૃત સ્વરૂપમાં લખીએ, દશકનો અંક ગુણ્યા દસ અને એકમનો અંક ગુણ્યા એક. હવે અંકો ઉલટાવતા મળતી સંખ્યા હતી બી એ, એને પણ વિસ્તૃત સ્વરૂપમાં લખીએ, દસ ગુણ્યા દશકનો અંક એક ગુણ્યા એકમનો અંક. હવે આ બે સંખ્યાઓની મેં તમને બાદબાકી કરવાની કહી અને એમાં ધ્યાન એ રાખવાનું હતું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરો છો. સજાતીય પદો જોડે ગોઠવી લઈએ. અહીંયા તમે જોયું કે સામાન્ય સંખ્યા નવ છે અને નવ કોમન કાઢીએ પાછળ વધે છે એ માઇનસ બી. મતલબ એ માઇનસ બીથી એક સંખ્યા મળે છે જેનો આગળ ગુણિત છે નવ. મતલબ કે આ સંખ્યા નવ વડે ગુણાયેલી છે, એટલે કે નવનો ગુણિત છે. આમ તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાશે. એટલે જ જ્યારે તમે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી તો મળતી સંખ્યા નવ વડે વિભાજ્ય હતી. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. એકવીસ વાય પાંચ. વાય એક સંખ્યા છે,
એ 9 વડે વિભાજ્ય સંખ્યા હોય, એટલે કે આ આખી સંખ્યા કે જેમાં વાય આપેલો નથી એ 9 વડે વિભાજ્ય હોય તો વાય. તો હવે આના માટે આપણે 9ની ચાવી યાદ કરી લઈએ. 9ની વિભાજ્યતાની ચાવી એવી છે કે જો સંખ્યાના અંકોનો સરવાળો એ 9 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે સંખ્યાના અંકોનો સરવાળો મેળવીએ. આ સંખ્યાના અંકોના સરવાળામાં વાય શોધવાનો છે, એટલે વાયને સાઈડમાં રાખી બાકીના અંકોનો સરવાળો કરીએ. આ સરવાળો આપણને મળે છે 8. હવે જો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો જ એ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાશે. સરવાળો થાય છે 8 અને 9 વડે વિભાજ્ય સંખ્યા એટલે 8 પછીની ક્રમિક સંખ્યા એટલે કે 9 છે. અહીં સરવાળો મળે છે આપણને 8 અને 9 વડે વિભાજ્ય સંખ્યા મેળવવા માટે હજી આપણે 1 ઉમેરવા પડશે, એટલે વાયની શક્ય કિંમત 1 હોવી જોઈએ. તો જો વાયની કિંમત 1 લઈએ તો હવે કુલ સરવાળો થશે 8 + 1 = 9, જે 9 વડે વિભાજ્ય સંખ્યા છે. એટલે વાયની શક્ય કિંમત 1 છે. અને જો વાયની 1 કિંમત મૂકીએ તો સંખ્યા બનશે 2115. તો આ રીતે વિભાજ્યતાની ચાવી પરથી આપણે ખૂટતી સંખ્યા મેળવી શકીએ. હવે આપણે બીજા એક ઉદાહરણથી પુનરાવર્તન આગળ ધપાવીએ. દાખલામાં બતાવ્યા પ્રમાણે 2 જગ્યાએ સંખ્યાના બદલે ક્યુ આપેલો છે, મતલબ કે એક આલ્ફાબેટ આપેલો છે અને એની કિંમત અથવા તો એની શક્ય કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલાં ઉપરની સંખ્યામાં એકમનો અંક જોઈએ જે ક્યુ છે, નીચે એકમનો અંક છે 3, અને પરિણામે જવાબમાં મળતો એકમનો અંક છે 1. તો આપણે ક્યુની એવી કિંમત વિચારવાની છે કે જેને 3માં ઉમેરતા એકમનો અંક 1 મળે. થોડીક વાર વિચાર. ધારો કે 0 મૂકીએ તો અહીંયા 0 + 3 એટલે 3 મળશે. એવી રીતે આગળ વિચારી શકાય. 1 મૂકતા 4 મળશે, 2 મૂકતા 5 મળશે. એવી જ રીતે જ્યારે આપણે 8 મૂકીશું ત્યારે 8 + 3 મળશે 11. તો અહીંયા એકમનો અંક આપણને 1 મળશે. 11 અહીંયા ઉપર એની 1 વધી જશે, એટલે 1 અને 1 કેટલા થયા? 2. આ 2માં કઈ સંખ્યા ઉમેરતા 0 સરવાળો મળે? કે 2માં 8 ઉમેરતા 10 મળશે, જેથી એકમનો અંક 0 મળશે. તો ક્યુની 2 જ રીતે શક્ય કિંમતો આપણે ચકાસી, જે આપણને મળી છે 8. બીજા એક ઉદાહરણ દ્વારા ખૂટતી કિંમતો શોધી. BA × B3 જવાબ છે 5, 7, A. આમાં આપણે બંને કિંમતો શોધવાની છે, A અને B. તો સૌથી પહેલાં આ બંને સંખ્યાઓના એકમના અંક પર ધ્યાન આપીએ. A અને 3, જ્યારે આ બંનેનો ગુણાકાર A મળે છે, મતલબ કે 3 જોડે એક સંખ્યા ગુણવાની છે જેથી તે જ સંખ્યા મળે. તો હવે વિચારો કે આવું ક્યારે ક્યારે થાય. 3 × 1 = 3, 3 × 2 = 6. એ રીતે વિચારો કે 3 જોડે કઈ સંખ્યા ગુણવાથી એ સંખ્યા મળે. બરાબર, 0 અને 5, એટલે કે 3 × 0 = 0 થશે અને 3 × 5 = 15 થશે, જેથી એકમનો અંક 5 આવશે. એટલે શક્ય કિંમતો એ માટે 0 અથવા 5 થાય.
હવે આપણે બી વિશે વિચાર કરીએ. એકથી શરૂઆત કરીએ તો જો બીની કિંમત એક હોય તો આપણી સંખ્યાઓ થશે એ શૂન્ય માટે 10 × 13 જે મળશે 130, જે આ સંખ્યા કરતાં તદ્દન વિપરીત છે. પરિણામે બીની એક કિંમત શક્ય નથી જ્યારે એની કિંમત શૂન્ય હોય. હવે એની કિંમત 5 હોય ત્યારે બીની કિંમત 1 હોય એ પણ શક્યતા તપાસવી પડે. તો અહીંયા આપણને મળશે 15 × 13, આનો ગુણાકાર છે 195, જે આના કરતાં તદ્દન અલગ છે. મતલબ કે દશકના અંકમાં 1 નથી. હવે આપણે બી બરાબર 3નો વિચાર કરીએ. તો આપણી શક્ય કિંમતો થઈ 30 અને 33, જેનો ગુણાકાર 990, જે આના કરતાં ખૂબ જ મોટો છે એટલે આ પણ શક્ય નથી. એકમનો અંક 5 હોય ત્યારે વિચાર કરીએ. 35 અને 33, એનો ગુણાકાર છે, આ ગુણાકાર પણ ખૂબ મોટો છે એટલે બી બરાબર 3 પણ શક્ય નથી. બી બરાબર 1 શક્ય નથી, બી બરાબર 3 શક્ય નથી. તો હવે બી બરાબર 2 હોવા જોઈએ. તપાસીએ. એકમનો અંક 0 હોય ત્યારે, આ ગુણાકાર છે 460, જે આના કરતાં અલગ છે. હવે એકમનો અંક 5 હોય ત્યારે તપાસીએ. આ ગુણાકાર આપણને મળે છે 575, જે મળતો આવે છે એટલે હવે આપણા શક્ય જવાબ છે 25 અને 23, એટલે કે આપણા બીની કિંમત છે 2 અને એની કિંમત 5 છે. તો હવે આ પ્રકરણમાં આપણે બધા જ પ્રકારના ઉદાહરણ જોયા છે અને આ જ પ્રકારના બીજા ઉદાહરણ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના દાખલા જાતે કરીને એની વધુ પ્રેક્ટિસ કરજો. આભાર મિત્રો. આપણે આજે બીજા સત્રમાં શીખેલા બધા જ પ્રકરણો વિશે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કર્યો. આ પ્રકરણોનું તમને પુનરાવર્તન કરાવવામાં આવ્યું છે જેનાથી તમને તમે જે અગાઉ શીખી ગયા છે તે બધી જ બાબતો તમે પાકી કરી લીધી. મિત્રો, આને હજુ વધારે પાકી કરવા માટે તમારી જોડે રહેલું પાઠ્યપુસ્તક અને તમને આપેલી સ્વાધ્યાય પોથી આ બધાના પ્રકરણો નિયમિત વાંચવાનું રાખશો. સમય મળેથી તમારી સ્વાધ્યાય પોથી અને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો અભ્યાસક્રમના જે મહાવરા છે, જે સ્વાધ્યાય છે, એને આપ એક અલાયદી નોટબુકમાં લખવાનું રાખો. આને લખીને જાતે જ મેળવો અથવા જો તમારા મોટા ભાઈ બહેન હોય અથવા મમ્મી પપ્પાને અનુકૂળતા હોય તો તમે લખેલા સ્વાધ્યાયને તેમને બતાવશો. આમ કરવાથી મિત્રો આજે આપણા શિક્ષક મિત્રોએ આપણને જે સમજાવ્યું છે તે વધારે પાકું કરી શકીશું. આપ આનાથી આગામી આપની વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ સુંદર રીતે દેખાવ કરી શકશો અને સરસ રીતે તૈયાર થઈ શકશો. બધાને આજની જે તૈયારી છે તે માટે ફરીથી બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.